જય સ્વામિનારાયણ. અમરેલી પાસે બરવાળા ગામ છે. ત્યાં ઝવેરચંદ નામનો એક વાણિયો રહેતો હતો, વણિક. અતિ લોભી અને અતિ દુરાચારી, બધા લક્ષણે પૂરો પાપાચાર હતી. પૈસાને માટે અતિશય શોષણ, ગરીબોને પીડવા, અને પાછો સ્ત્રીઓની બાબતમાં પણ ભ્રષ્ટાચારી, દુરાચારી, પાપ કરવામાં કશું બાકી નહીં. કેવા પાપ કર્યા હશે બોલો એણે, કે જીવ કોઈ પાપ કરે તો એને મર્યા પછી જ જમદૂત આવે, મરતી વખતે આવે. આ ઝવેરચંદને જીવતા જમદૂત આવે, એટલા પાપ એના રોજ રાત પડે અને જમદૂત આવે અને ઝવેરચંદને મારે. મારી નાખે નહીં, પાછો જીવના લઈ જાય. પણ ભાઈ એક વાર આવ્યા હોય તો હાલત બગડી જાય. અને રોજ આને ઠમઠોડે, એવી કાળી ચીસો પાડે, રાડો નાખે, કોઈ માને નહીં, કોઈને કંઈ દેખાય નહીં, પથારી બગડી જાય. વળી વિચારો નાયદો ને સરખો થતો હશે, પણ હવે આ કેવું કોને, છૂટવું કેમ, એના કર્યા બધા પાપ. બાર બાર વર્ષ ગયા, શરીર સાવ સુકાઈ ગયું, મરણ તો થઈ ગયો, મરાય નહીં, જીવાય નહીં એવી હાલત, અને રોજ રાત પડે જમદૂત ધોકાવે. આ હકીકત છે. બિચારે આ યમદૂતના ત્રાસમાંથી છૂટવા એની રીતે જે કાંઈ પછી તો કરે ને માણસ, કાંઈ સત્કર્મો કરે, જે કાંઈ કહે એવું કરે, કોઈ કે આ જગ્યાએ જીયા હોય તો ત્યાં સ્થાનકે જઈને પગે લાગી આવે, વળી કંઈક દાન ભેટ કરે, આ કરે તે કરે. પણ યમદૂત કેળો છોડે નહીં, કેવા પાપ હશે બોલ. વિચિત્ર કેસ છે ને, મરવા ટાણે તો જમ આવે, પણ આ જીવતા બાર બાર વર્ષથી ધોકાવે. હવે ઝવેરચંદને ગમે તે, પણ હવે એમાં કૃપાનંદ સ્વામી આ સૌરાષ્ટ્રમાં વિશેષ ફરતા. કૃપાનંદ સ્વામીની શું વાતો થાય, મહાસમર્થ મૂર્તિ. એ ફરતા ફરતા એ બરવાળા, બરવાળા બાવીસી કહેવાય, ત્યાં કૃપાનંદ સ્વામી આવ્યા. ગામમાં જાણ થઈ કે સત્પુરુષ પધાર્યા છે. રાતના સમયે લોકો ભેળા થાય અને કથા વાર્તા સ્વામી બહુ સરસ કરે. પ્રગટ હતા, એના ગુણ ગાવાના છે, એટલે પ્રગટ વસ્તુની કહેવામાં આમ બહુ સુલભતા થાય. જોયું છે કહેવાનું છે, વાંચેલું ભૂલાઈ જાય પણ જોયેલું ભૂલાતું નથી. એટલે ઝવેરચંદને સમાચાર મળ્યા કે કોઈ સાધુ પુરુષ આવ્યા છે, એટલે આ તો ગમે તે આવે એના પગમાં પડીને જાતો. ત્યારે તમને બહુ જ વખાણ સાંભળ્યા, એટલે ઝવેરચંદને થયું કે આજ તો આપણે ત્યાં જવું જ છે. કેટલાય બધા ભાવિક લોકો બેઠા હશે, સત્સંગીઓ પણ સગર કોમના હતા એ બેઠા હશે. ઝવેરચંદ આમ છેલ્લે આવીને બેસી ગયો. કૃપાનંદ સ્વામીએ વાતો શરૂ કરી કે જીવના પાપનો કોઈ પાર નથી, અનંત જન્મોથી જીવ પાપ કરતો આવ્યો જ છે, અને આ જન્મમાં એ પાપ જ કરે છે. એ કરેલા પાપ, માયાના બંધન, કાળના બંધન, યમદૂતના માર, એમાંથી છૂટવું બહુ કઠણ છે. ઝવેરચંદ કે મારી આપણી જ વાત આવે છે.
પણ જો જીવ સાચા સાધુને ઓળખી લે અને સાચા સાધુનો આશ્રય કરે, એના પગમાં પડીને જો સત્સંગ ગ્રહણ કરે, દીક્ષા લે, વર્તમાન ધારણ કરે, સત્સંગ ગ્રહણ કરે અને ભગવાનનો આશ્રય કરીને જો ભજન કરે, તો જીવ બધા બંધનોથી છૂટી જાય છે, બધા પાપમાંથી છૂટી જાય છે. આ યમદૂતના બધા જે જન્મ જન્મ માર ખાયા છે, ખાવાના છે, ખાય છે, એ બધા છૂટી જાય. જરૂર કે આપણી જ વાત છે, વાત સાંભળતા સાંભળતા આના થઈ જાય. ઓહો, પછી કૃપાનંદ સ્વામીએ કહ્યું કે અને આજ તો આપણા ભાઈઓ એવા ભાગ્ય છે કે ભવ પાર કરે, બધા ત્રાસમાંથી છોડાવે, જીવને પરમ સુખ્યો કરીને પોતાના ધામમાં લઈ જાય એવા પરાત્પર પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ આજ તો પ્રગટ પૃથ્વી ઉપર વિચરે છે, અને એનો જો જીવ આશરો કરે તો એને આ જન્મે બેડો પાર થઈ. શું એ ભગવાન સ્વામિનારાયણનો મહિમા છે, શું એમનો પ્રતાપ છે, શું એમના સાધુઓનો પ્રતાપ છે, શું એના સત્સંગીઓનો પ્રતાપ છે. ભગવાન સ્વામિનારાયણ એનું જે નામ ષડક્ષરી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એ કોઈ જપ કરે તો એના અનંત જન્મના પાપ ટળી જાય, તો આ જન્મના શું. અને યમદૂતો તો ઊભી પૂંછડીએ ભાગે. ખૂબ વાતો કરી જવેચંદનું દિલ ઠરી ગયું, પણ પકડાઈ ગયું એ કે આ સંતોનો જ આશ્રય કરવો પડે, પણ સ્વામિનારાયણ અને એનું નામ, એ બધી વાતો સાંભળી ને એને થયું કે આ ભગવાન પ્રગટ છે, એના નામનો આટલો મહિમા કયો. જીવમાં વાત એને તો ઘૂસી જ જાય ને. બધાએ સભા પૂરી થઈ તો કઠણ કાળજાનો તો ખરો જ, તરત પગમાં પડવું જોઈએ ને, પીડ્યો નહીં. વિચારે કે વાત બહુ સરસ એવી આપણને ગમી. હા સારું, ઘરે ગયા બધા. એ વાણીઓ પથારી લંબાવીને સુવે રોજનો ક્રમ. એ હજી તો આંખ મળે ના મળે છે ને, આંખ શાની મળે. અને ત્યાં તો આમ ગોગવાટા કરતા આવ્યા, કાળા પહાડ જેવા હેવી ભયંકર મૂર્તિ. ઝવેરચંદ ને થયું કે માર્યા. પણ ઓલા સાધુ કહેતા હતા કે સ્વામિનારાયણ બોલે તો જમ ઊભી પૂછડીએ, અને ઝવેરચંદ સ્વામિનારાયણ સ્વામિનારાયણ જમ ઊભા રહી ગયા, આમ ઊભા રહી ગયા. ઝવેરચંદ ને થઈ ગયું કે નક્કી સાધુ કહે છે એ સાચું છે, અને ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે, એના નામનો ખરેખર પ્રભાવ છે. આ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરું રોજ જમ તોડી નાખતા હતા, આજ ઊભા રહી ગયા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ જમ એકબીજા એકબીજા સામે ચકલ વકલ જુએ, ભાઈ જાવું કેમ. અને એ મૂકે પછી ભાઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, અને મનમાં દ્રઢ ગાંઠ વળી ગઈ. હવે તો ક્યારે સવાર પડે અને ક્યારે પેલા કૃપાનંદ નામના સાધુ એના પગમાં જઈને પડું અને સત્સંગ ગ્રહણ કરી જ લેવો છે અને સ્વામિનારાયણના આશ્રિત થઈ જ જવું છે, એ વગર હવે મારો કોઈ ઉદ્ધાર નથી. એ આશ્રય કરવો છે એવો જે સંકલ્પ કર્યો અને જંભાગી ગયા. વિચાર કરો તમે, ખાલી આશ્રયનો સંકલ્પ કર્યો, બસ હવે તો વહેલી સવાર પડે અને ભગવાન સ્વામિનારાયણને આશ્રય થવું, તે જમદૂત ભાગી ગયો. ઝવેરચંદ કે બસ હાસ ઠેકાણું મળી ગયું ખરું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સવારે વહેલો ઉઠ્યો, નાહી ધોઈ સ્વચ્છ તૈયાર થઈ અને હજી કોઈ આવે એ પહેલા તો ઝવેરચંદ સંતો પાસે પહોંચી ગયો. લાંબો થઈને પગમાં પડ્યો, પણ આ બધા સંતો તો પહોંચેલી મૂર્તિ, છતાંય લીલા કરે. રાખો રાખો ભાઈ અત્યારના પોરમાં, અરે મા બાપ હવે મારો ઉદ્ધાર કરો. અરે ભાઈ ઉદ્ધાર કરવા જ નીકળ્યા છે, શું છે તમારે દુઃખ. રડતા રડતા એણે એનું દુઃખ કહ્યું, મહારાજ અનંત પાપ કર્યા છે અને પાપના ફળ મેં નજરે ભોગવ્યા છે, અને એ ભોગવટામાંથી ક્યારે છૂટકો થાય ખબર નથી. પણ પ્રભુ તમે કાલે વાતો કરી અને આ બધું મેં જાણ્યું
અને આ રીતે મેં સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ કર્યો અને યમદૂત મને 12 વર્ષથી મારતા હતા એ આજે ખાલી દાડો ગયો. એને રોજ મારવાના અને મારી ઘરવાળીને રોજ મારો શેક કરવાનો. અમે બે ધંધે વળગેલા આમાં જ, અને આ શરીર મારું આવું થયું છે. કૃપાનંદ સ્વામી કે બોલતા શું નથી, ભાગી ગયા ને, જિંદગી ભર પાસે ના આવે, બેડો પાર થઈ જાય, લે લાવો જમણો હાથ. અને કૃપાનંદ સ્વામીએ વર્તમાન ધરાવ્યા અને આપણો જે શરણ મંત્ર છે, અદ્ભુત શરણ મંત્ર છે, વિશ્વમાં કોઈ તો ન જડે, સીધો સાદો લાગતો પણ અદ્ભુત કામ કરે. કૃપાનંદ સ્વામી શરણ મંત્ર બોલ્યા, વર્તમાન ધરાવ્યા, કંઠી પહેરાવી, મંત્ર દીક્ષા આપી, લ્યો કરો જપ, શિક્ષાપત્રી આપી, આ પ્રમાણે રહેજો, ચોખ્ખા વર્તમાન પાળજો, હવે પવિત્ર રહેજો, તમારા સંચિત ને ક્રિયમાન બધા કર્મો બળીને ભસ્મ, સુખે તમારો જ્યારે અંતકાળ આવે ત્યારે ભગવાન સ્વામિનારાયણ તમને તેડવા આવશે, જાઓ. અને ઝવેરચંદ સત્સંગી થયા. પછી તો ભાઈ આવા સાધુનો જોગ, એવા સંતોની સેવા, આજુબાજુ જ્યાં હોય ત્યાં પહોંચે ને એવો એણે સત્સંગ કર્યો અને એવું ભજન કર્યું, સંપત્તિને સત્સંગમાં વાપરી, ગરીબોમાં વાપરી, ભગવાનને અર્થે વાપરી, અને ભજનને રંગે એવો રંગાણો કે એનો અંતકાળ આવ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણ તેડવા આવ્યા. જય સ્વામિનારાયણ કહેવી ઝવેરચંદ જય. જેને ભજતા છૂટે ફન, કરે ભાવ તરી ગયો ને વાણી. જો આ સાધુ ને આ સહજાનંદ સ્વામી મળ્યા ન હોત તો શું થાય.